ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાસ્થિતિ જોવા મળી રહી છે. કપડવંજ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ફરી એકવાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કપડવંજમાં આવેલા ત્રિવેણી પાર્કથી લઈને કોલેજ રોડ સુધી ટ્રાફિકની સમસ્યાઓનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે. પોલીસે પ્રજાની કોઈ જ પહેરેદારી નહીં, અકસ્માતના સમયે ફક્ત પંચનામું કરવામાં આવે છે, બાકી ટ્રાફિકની સમસ્યાનું નિયમન કરવામાં અને હલ કરવામાં ઠેર નહીં ઠેર જોવા મળી રહી છે. કપડવંજ એસટી બહાર સિમેન્ટની ઈંટ ભરેલી, રેતી ભરેલી અને ટ્રક આવી રહી છે. ઓવરલોડ વાહનો પણ આવતા હોય છે, છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે. કપડવંજ એસટી બહાર સિમેન્ટની ઈંટ ભરેલી ટ્રકે રિક્ષાને અડફેટે લીધા. રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો અને રિક્ષાને ભારે નુકસાન થયું હતું. જો કે તે સમયે મુસાફરોએ અને સાથે રિક્ષા ચાલકે તકનો લાભ લઈને ઉતરી પડતા જાનહાનિથી બચી ગયા હતા. રિક્ષા ચાલક બસ સ્ટેન્ડની બહાર મુસાફરને મૂકવા આવ્યું હતું ત્યારે સામેથી આવતી ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાને નુકસાન થયું હતું. કપડવંજ ટાઉન પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. કપડવંજ તાલુકામાં આ રીતે ટ્રાફિકની સમસ્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વારંવાર અકસ્માતો સર્જાવાની ઘટનાને નાની મોટી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તેમ છતાં ટ્રાફિકની સમસ્યા યથાસ્થિતિ જોવા મળી રહી છે. કપડવંજમાં આવેલા ત્રિવેણી પાર્કથી લઈને શરૂ કરીને ડાકોર ચોકડીથી લઈને કોલેજ રોડ સુધી અને ડાકોર ચોકડીથી લઈને ગરોડ રોડ સુધી અને આમ ત્રિવેણી પાર્કથી લઈને કોર્ટ સુધીના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જોવા મળતી હોય છે. બાયપાસ રોડ ન હોવાના કારણે ભારે માલવાહક વાહનો, ટ્રકો, ઓવરલોડ ટ્રકો ભરેલી પણ આ રસ્તા પર થઈને પ્રસાર થતી હોય છે. ડમ્પરોનો અવરજવર પણ ચાલુ જ હોય છે, ત્યારે સામાન્ય વાહનો અને ડમ્પર ચાલકો પણ બેફામ રીતે ચલાવતા હોય છે, જેને લઈને અડફેટે આવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે કપડવંજ શહેરને આજુબાજુ રિંગ રોડ બનાવવાની વાતને વિરામ આપી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી વિરામ અપાયું છે, જેને લઈને આ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો હજુ સુધી આવ્યો નથી. જ્યાં સુધી રિંગ રોડ ચારે તરફ નહીં બને ત્યાં સુધી કપડવંજની સ્થિતિ યથાસ્થિતિ રહેશે તેવું જોવા મળી રહ્યું છે. જે દર વખતે જોવા મળતું હોય છે, ટ્રાફિકની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો આજે કપડવંજ શહેરના દાસલવાડા ગામ પાસે એસટી બસે ડમ્પરને ટ્રક સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ ડમ્પર અને ટ્રેક્ટર સાથે ત્રિપલ અકસ્માત સર્જાતા વહેલી સવારે જ કપડવંજથી વડોદરા જતી બસને ડમ્પરે બસને આગળનો ભાગે ઠોકતા બસ ચાલક બેકાબૂ બનતા લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રોલીમાં બસ ઘૂસી જવા પામી હતી. બસમાં મુસાફરી કરી રહેલા 15 મુસાફરોને બચાવી લેવાયા હતા, જો કે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ એક તરફ એસટી બસનો અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રેક્ટરને લાકડા ભરેલા ટ્રેક્ટર ભરેલું જે છે તે લાકડા સાથે બસ ભટકાઈ છે અને આ બસને ટક્કર મારી છે ડમ્ફરે. આમ ડમ્ફરના અકસ્માત અને ડમ્ફરો બેફાન બનતા હોય છે કપડવંજમાં. ત્યારે કપડવંજમાં માતેલા સાંઢની જેમ ડમ્ફર ચાલકો ડમ્ફર ચલાવતા હોય, જેને લઈને આ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં ટ્રાફિકની સમસ્યા હળવાઈ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આમ બપોરના સુમાર સુધી કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જોવા મળી હતી. કપડવંજમાં છેલ્લા ચાર દિવસમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે, ત્યારે આ અકસ્માતની ઘટનાને લઈને લોકોમાં તરહ તરહની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે કે કપડવંજમાં ત્રિવેણી પાર્કથી લઈને કોલેજ રોડ, કપડવંજમાં ડાકોર ચોકડીથી લઈને ગરોડ રોડ અને ત્રિવેણી પાર્કથી લઈને નડિયાદ રોડ માં ટ્રાફિકની સમસ્યા યથાવત, તેમજ શહેરની અંદર પણ ટ્રાફિકની સમસ્યાનો સિલસિલો યથાવત જોવા મળતો હોય છે, જેને લઈને અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે ટ્રાફિકનું નિયમન કરવા અને ટ્રાફિકના સંચાલન કરવા માટે કપડવંજ શહેરની આજુબાજુમાં રિંગ રોડની માંગ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ કપડવંજ એ 50 વિસ્તાર હોય અને કપડવંજમાં કોઈ ઇન્ડસ્ટ્રીજ એરિયા ન હોય, કપડવંજમાં કોઈ મોટા ઔદ્યોગિક સાહસિક ન હોય અને ઔદ્યોગિક સંસ્થાઓ ન હોય, જેને લઈને કપડવંજનો વિકાસ જોવા મળતો નથી, જેને લઈને રિંગ રોડ પણ બનતો ન હોય, જેને લઈને કપડવંજ શહેરમાંથી પસાર થતા ઓવરલોડ વાહનો, ડમ્પરો, ટ્રક ચાલકો બેફામ ચલાવતા હોય છે અને પબ્લિક, મુસાફર જનતાને અડફેટે લેતા હોય છે, આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, જેને લઈને લોકોમાં દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ડમ્પર ચાલકોને દિવસ દરમિયાન બંધ કરી દેવામાં આવે,
મોટા માલવાહક વાહનો દિવસ દરમિયાન કપડવંજ શહેરમાંથી પસાર થતા બંધ થાય તો આ સમસ્યાની થોડી ઘણી રાહત મળી શકે તેમ છે. અને જો આમાં રાહત મેળવવી જરૂરી જ હોય ત્યારે લોકોને જે અકસ્માતનો ભય છે તે ભયમાંથી મુક્ત કરી શકાય. અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે રોડ રસ્તા પર જે બેફામ રીતે દબાણો હોય છે, જે દબાણોનો સિલસિલો પણ યથાવત જ જોવા મળી રહ્યો છે. ક્યારેક ક્યારેક દબાણો હટાવવામાં આવે છે અને ફરીથી યથાસ્થિતિ જ જોવા મળતી હોય છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. અગાઉ પણ 15 દિવસ પહેલાં પણ એસટી બસે દાણા ચોકડી પર જ્યારે બસ બહાર નીકળી રહી હતી તે દરમિયાન વર્કશોપમાંથી એસટી બહાર નીકળી રહી ત્યારે એસટી બસે રિક્ષા ચાલકને પાછળથી ઠોક્કર મારી હતી. જબરજસ્ત એટલી ઠોક્કર મારી કે જેને જે રિક્ષા ચાલક પણ આગળ વહી નીકળ્યો હતો. જોકે તેમાં પણ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ઈજાગ્રસ્ત થયા ન હતા, પરંતુ રિક્ષાને નુકસાન થયું હતું. ત્યારે આજે પણ કપડવંજમાં ફરીથી અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કપડવંજમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? કાકા આ બાજુ આ બાજુ किसी गाड़ी है? गाड़ी किसकी है? ફરી ગયો તો એ થશે.